રાંધણ ગેસના બાટલાની કિંમતમાં ભાવ વધારાથી મહિલાઓનું કિચન બજેટ પ્રભાવિત થયું છે આ મુદ્દે આજે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના મહિલા નેતાઓએ પર પાણીમાં રસોઈ બનાવી ગેસ અને તેલની ઊંચી કિંમતોનો વિરોધ કર્યો હતો આ તકે બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કરનારા રંજનબેન ગજેરા સહારાબેન મકવાણા નીતાબેન પરમાર જેતુનબેન રાઠોડ મરિયમબેન સુમરા વંદનાબેન પરમાર વગેરેની પોલીસે અટકાયત કરી હતી આજે પચીસ ડિસેમ્બર એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે નાતાલના નામે આ પર્વ વિશ્વભરમાં ઉજવાય છે જામનગરમાં પણ અંબર ચોકડી નજીક આવેલ સેક્રેડ ચર્ચમાં ગત રાત્રે બાર કલાકે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી કોરોનાને કારણે આ વર્ષે નાતાલ પર ચર્ચમાં મર્યાદિત સંખ્યામાં લોકોએ વિશેષ પ્રાર્થના કરી હતી જેનું યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું આજે ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓએ અટલજીને યાદ કર્યા હતા વડાપ્રધાન મોદીએ આજે દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના હપ્તા રૂપે કુલ અઢાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જામનગરમાં પણ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં માં અટલજીના જન્મદિન નિમિત્તે સુશાસનની ઉજવણી કરવામાં આવી હતી જામનગરમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાનો મૃત્યુદર કાબુમાં રહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં કોરોનાના ચાર દર્દીના મૃત્યુ થયા છે કોરોનાના મૃત્યુદર ફરીથી ઉચકાતા ભય ફેલાયો છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા દસ કેસ સહિત જિલ્લામાં કુલ પંદર કેસ નોંધાયા છે